થોડી માહિતી મેળવીશું. તો ચલો જોઈએ કે તેમાં શું આવે છે. એમાં પહેલું છે ગીત. આપણને ઝવેરચંદ મેઘાણીનું એક ગીત આપેલું છે, તે આપણે આગળ સ્લાઇડ્સમાં ભણશું ત્યારે તેમાં ગાશું અને વિસ્તૃત માહિતી સમજીશું. ચલો એના પછી છે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયમાં શું આવે છે તે જોઈએ. એમાં છે એક એક વાક્યમાં ઉત્તર લખો. આપણને પ્રશ્ન સેના ઉપરથી આપેલા છે કે ગીત ઉપરથી આપેલા છે. પછી જ્યારે ગીત ગાશું સમજશું ત્યારે આપણને પ્રશ્નના જવાબ આવડી જશે. પછી તેમાં આપણે જવાબ લખીશું. એના પછી તમને ગમતા પક્ષી વિશે લખો. આપણને કોઈ ગમતું પક્ષી હોય તેના વિશે આપણે પાંચ વાક્યો લખવાના છે. માનો કે મોર, કબૂતર, પોપટ, ચકલી, તમને જે ગમતું હોય તેના વિશે તમે લખી શકો છો. એના પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આપણને આગળ કાવ્ય આપેલું છે, ગીત આપેલું છે, તે આપણને અહીંયા અધૂરું આપ્યું છે. એક કડી આપી છે અને છેલ્લે બીજી કડી આપી છે, વચ્ચેનું આપણે લખવાનું છે. પણ જ્યારે સાચું ભણીશું ત્યારે. એના પછી છે સૂચના મુજબ કરો. હવે એમાં આપણને આટલા આપેલા છે તો આપણે જોઈએ અંદર શું છે. પહેલું છે શબ્દ જોડ બનાવો. તો આપણને શબ્દ આપ્યો છે તેના ઉપરથી આપણે એનો જવાબ લખવાનો છે. ડાળ છે તો પોપડ, ડાળ ઉપર કોણ બેઠું તો કે પોપડ બેઠો છે, એવી રીતે આપણે બનાવવાનું છે. ત્યારે સ્લેટ્સો ભણીશું ત્યારે બનાવશું. એના પછી છે અંતે યો આવતો હોય તેવા શબ્દો. તો આપણને ગીતમાં અંતે જે યો આવતો હોય તેવા શબ્દો લખવાના કીધા છે. જેમ કે ડોલર યો, યો આવ્યો ને, એવી રીતે આપણે બીજા શબ્દ બનાવવાના છે. એના પછી છે શબ્દ જોડ બનાવો. આપણને એક આપ્યું છે ઉદાહરણ, કબૂતર તો કબૂતરી, એવી રીતે આપણને બીજા આપ્યા છે એ આપણે બનાવવાનું છે. બરોબર, બકરો તો બકરી, એવી રીતે બીજું એક આપેલું છે. તો હવે જ્યારે અંદર સેટ્સો ભણીશું ત્યારે તેમાં લખીશું. એના પછી છે લાલ રંગની વસ્તુના નામ. તો આપણને ગમે છ લાલ રંગની વસ્તુ લખવાની છે. તો લોહી, દાડમના દાણા, ગુલાબનું ફૂલ, એ બધું લાલ રંગમાં જ આવે. તો આપણે જ્યારે સેટ્સો ભણીશું ત્યારે લખીશું. અને એ સિવાય તમને જો લાલ રંગનું આવડતું હોય તો એ તમે લખી શકો છો. પછી છે લીલા રંગની વસ્તુ. તો આપણને લીલા રંગમાં શું આવતો કે ઘાસ, કાચી કેરી, એ બધું શેમાં આવતો કે લીલા રંગમાં આવે. તો એના સિવાય તમને આવડતું હોય તો આપણે એ પણ લખીશું. પણ જ્યારે સ્લેટ્સો ભણીશું ત્યારે. પછી છે કૌંસમાં આપેલ શબ્દ કોષ્ટકમાંથી શોધી તેના પર ગોળ કરો. તો આપણને ઉપર કૌંસમાં ત્રણ શબ્દ આપ્યા છે અને કોષ્ટક આપેલું છે. તો આપણે કોષ્ટકમાં અહીં જો ગોતવાનું ને પછી તેમાં રાઉન્ડ કરવાનું છે. પણ જ્યારે આપણે સ્લેટ્સો ભણીશું ત્યારે વિસ્તૃત માહિતીથી લખીશું. આજે આપણે પાઠ છ હતા ફૂલ, તેના વિશે થોડી માહિતી મેળવી. હવે જ્યારે આગળ વિડીયો ભણશું, સ્લેટ્સો ભણશું ત્યારે તેમાં વિસ્તૃત માહિતીથી સમજીશું અને લખીશું. ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.